ઓફ વડોદરા. પાલિકાની મળેલી સામાન્ય સભામાં હાઉસિંગ બોર્ડના મકાનોને રીડેવલપમેન્ટ કરી ઇજારદારને પાલિકા ફાયદો પહોંચાડવા માંગે છે એ પ્રકારનો આક્ષેપ પાલિકાના વિપક્ષના નગરસેવિકાએ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મળેલી સામાન્ય સભામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ભયજનક મકાનોને આપવામાં આવેલી નોટિસો અંગેના વિષય પર સભામાં ચર્ચા યોજાઈ હતી. પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત અને કોંગી કોર્પોરેટર દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આ મકાનોના રીડેવલપમેન્ટ કરવાની વાત કરી ઇજારદાર ડેવલપરને ફાયદો પહોંચાડવા માટે આ નોટિસો અને ડ્રેનેજ પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી થઈ રહી છે, જેનો શાસક પક્ષના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો અને આક્ષેપોને ફગાવ્યા હતા. ધારાસભ્ય કેવર રોકડિયાએ પણ આ બાબતે પોતાનો પક્ષ મૂકતા આક્ષેપો પાયા વિહોણા હોવાની વાત કહી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડે એક કે બે વર્ષ પહેલાં રીડેવલપમેન્ટ કરવા, જૂના મકાનોને રીડેવલપમેન્ટ કરવાની ગાઈડલાઇન બહાર પાડી છે. વડોદરામાં અચાનક હજારો મકાનને નોટિસિસ આપીને પેપરમાં જાહેરાત આપી કે આ મકાનો જર્જરિત છે અને કોર્પોરેશનને તોડવાની જવાબદારી છે, અને કોર્પોરેશને તમામને નોટિસ ઇસ્યુ કરી અને એમના ડ્રેનેજ પાણીના કનેક્શન કાપવા ગયા. સૌ પ્રથમ તો કોર્પોરેશનમાં અન્ય 5000થી વધારે એવા મકાન છે જે જર્જરિત છે, જેને વર્ષોથી કોર્પોરેશન ફક્ત નોટિસ આપે છે, ત્યાં કોઈ જાતની કાર્યવાહી નથી કરતું, નથી ડ્રેનેજ કાપતું, નથી પાણી કાપતું ત્યાંનું. પણ હાઉસિંગ બોર્ડમાં જ્યાં હજારો લોકો રહે છે ત્યાં તુરંત કાપવા ગયા. ભારતીય જનતા પાર્ટીના સભાસદોએ બી રજૂઆત કરી, સ્થાનિકોએ અમને બી આવીને રજૂઆત કરી કે જો 1200-1500 મકાનનો ક્લસ્ટર હોય તેમાંથી માંડ 40-50 મકાન જર્જરિત હોય છે, જેનું મેન્ટેનન્સ લોકોએ નથી કર્યું ને મેન્ટેન કરે તો એ બી રિકવરેબલ છે, ત્યારે તમામને તોડી નાખવાની નોટિસ આપી અને એક ભયનો માહોલ ફેલાયો. ચોક્કસપણે રીડેવલપમેન્ટ માટે કોઈ ઇજારદારોને બેનિફિટ કરવા માટે આખું આ એક ષડયંત્ર થયું હોય એવું ભીતિ એવું પ્રતીત થાય છે. કારણ કે પહેલાં નોટિસિસ આપી દેવાની, ગટર પાણી કાપી દેવાનું, એટલે ઓટોમેટિકો લોકો રીડેવલપમેન્ટ માટે એગ્રી થાય, લોકો લાચાર થઈ જાય, બેસહારા થઈ જાય. ઇનડાયરેક્ટલી ઇટ્સ અ બ્લેકમેલિંગ કે તમે રીડેવલપમેન્ટ માટે એગ્રી થાઓ, કારણ કે ઘણા બધા લોકો એમાં 5-5, 10-10 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો છે હાઉસિંગ બોર્ડના મકાનમાં, ઇન્ટિરિયર્સ કરેલું છે, સડનલી બધું તોડી નાખવાનું, તો લોકો જાય ક્યાં? ભયથી લોકો રીડેવલપમેન્ટ માટે એગ્રી થાય. સાથે સાથે હું નાગરિકોને એ બી કહેવા માગું છું, જે પાસના પ્રધાનમંત્રી આવાસ યોજનાના રીડેવલપમેન્ટના મોડલ છે એના પર બી ગૌર કરો. 2000-2000ના ભાડા આપવાની, 2 વર્ષમાં નવા મકાન બનાવી આપવાની એગ્રીમેન્ટ કરી, આજે 8-8 વર્ષ થયા હજી કોઈ બી સ્કીમના ઠેકાણા નથી, જમીનો ક્લિયર નહોતી થઈ એ પહેલાં ઇજારા આપી દીધા, બિલ્ડરોને કરોડોના ફાયદા, કરોડોની જમીન એમને મળી ગઈ, જે જમીનોના ઓલરેડી એ લોકોએ સોદાસુદ્ધા કરી દીધા છે, પણ હજી કોઈ બી સ્કીમ પૂરી થાય એવી એને એન્ડ નથી દેખાઈ રહ્યો. ત્યારે ફરીથી PPP ધોરણે લોકોને આ રીતે ડિમોલિશ કરીને બેઘર કરવાનું જે ષડયંત્ર છે, કોઈ ડેવલપમેન્ટને ફેવર કરવાનું ષડયંત્ર છે, એનો અમે આજે સભામાં વિરોધ કર્યો છે.